આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સાબરકાંઠામાં ભમરાનો આતંક વધી રહ્યો છે. 50 થી વધુ લોકોને ડંખ માર્યા હોવાની જાણકારી છે. ઈડરના લીંબોઈ ગામમાં 50 થી વધુને ડંખ માર્યા છે. હવન દરમિયાન ભમરા કરડતા નાસભાગ મચી ગઈ હતી. ઘાયલોમાં 20 થી વધુની હાલત ગંભીર છે. ઘાયલોને ઈડર સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હવન ચાલી રહ્યો હતો ને તે સમયે જ ભમરાઓએ હુમલો કરી દીધો, જેમાં 50 જેટલા લોકોને ડંખ માર્યા હોવાની જાણકારી છે. મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે 50 માંથી 20 લોકો ગંભીર છે, જેઓની સારવાર હાલમાં કરવામાં આવી રહી છે. હાર્ટ એટેકથી વધુ એક નાની ઉંમરના વ્યક્તિનું મોત થયું છે. રાજકોટમાં 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. કારખાનામાં કામ કરતા મુકેશ વઘાસિયાનું મોત થયું છે. કારખાનામાં કામ કરતા મુકેશ વઘાસિયાને મોત નિપજવાના સમાચાર હાર્ટ એટેકથી થયા હોવાની જાણકારી છે. સિવિલમાં ફરજ પરના હાજર તબીબે હૃદય રોગનો હુમલો આવવાના કારણે મોત થયું હોવાનું કારણ જાહેર કર્યું છે. કેદ થઈ જે સમગ્ર ઘટના. થરાદ ઢીમા રોડ પર બેકાબુ કાર ચાલકની કરતૂત. પ્રવાસીઓથી ભરેલી ઇકો ગાડીએ કર્યો અકસ્માત. બેકાબુ ગાડીએ બે બાઇકને અડફેટે લીધા. અકસ્માતમાં બાઇક સવાર 9 વર્ષની બાળકી ઘાયલ થયા છે. બે લોકો ઘાયલ, એક બાઇક સવાર અને એક 9 વર્ષની બાળકી. પ્રવાસીઓથી ભરેલી ગાડીનો અકસ્માત હોવાની હાલમાં જાણકારી છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ હોવાની જાણકારી, જેને લઈને તમામ લોકોએ બચાવ માટેના પણ પ્રયાસ શરૂ કર્યા હતા. આજે અકસ્માત થયો હતો તેટલો ગંભીર હતો કે લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. આસપાસથી પણ લોકો બહાર આવી ગયા હતા. સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાનમાં આગ લાગી છે. કતાર ગામના ડેરી ફરિયામાં વહેલી સવારનો બનાવ છે. વાનમાંથી 5 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા. વાહન ચાલકની સમય સૂચકતાથી જાનહાની ટળી. ઘટના બાદ બાળકોને અન્ય વાહનથી સ્કૂલે પહોંચાડ્યા હતા. આ તરફ લોકમેળામાં રાઇડ્સ બંધ હતા, લોકોના જીવ અદ્ધર થઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં લોકમેળામાં રાઇડ્સ અચાનક બંધ પડી હતી. રાઇડ્સ પર સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા. કલાક સુધી ટાવર પર રાઇડ્સ ઉપર જે લોકો હતા તેઓ નીચે ન આવી શક્યા. ટાવર રાઇડ જે હતી તે બંધ થઈ ગઈ હતી. કલાક સુધી તેઓ ઉપર ને ઉપર ફસાયેલા રહ્યા. બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. સલામત ન હોય તેવી રાઇડ્સને મંજૂરી અપાતા સવાલ ઉઠ્યા છે. દુર્ઘટના થઈ હોત તો આખરે જવાબદાર કોણ હોત? આવી રાઇડ્સ કે જેનું મેન્ટેનન્સ ન થતું હોય, જે ઉપર ને ઉપર રહી જતી હોય અથવા જેમાં જીવનું જોખમ વધારે હોય, તેવી રાઇડ્સને પાસ કરવામાં કેવી રીતે આવ્યા? તમામ સવાલો હાલમાં ઉભા થઈ રહ્યા છે. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના થતા ટળી છે. સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કુવામાં સર્જાય છે દુર્ઘટના. મોતના કુવામાં સ્ટન્ટ કરતા સમયે કારના ટાયર નીકળી જતા કાર 30 ફૂટની ઊંચાઈથી નીચે પટકાય. મોતના કુવામાં સ્ટન્ટ કરવું કાર ચાલકને મોંઘું પડ્યું હતું. સ્ટન્ટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર નીચે પટકાય, જેથી મોતનો ખેલ જોવા આવનાર લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની ન થઈ અને મોટી દુર્ઘટના ટળી, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. રાજ્યમાં વકરતા રોગચાળા વચ્ચે મોટી ખબર. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી. વરસાદ પડતા રોગચાળાનું જોર વધી શકે છે. રાજ્યના પશુપાલકો માટે અંબાલાલનું સૂચન. પશુઓમાં પણ રોગચાળાનું પ્રમાણ વધી શકે. આ રોગોની ઋતુમાં જનસમુદાય ધ્યાન રાખવા જેવું છે. પણ જે માલધારીના જે ઢોર હોય છે એમાં પણ જીવાતથી મુશ્કેલી થતી હોય છે. એટલે ઢોરને પણ ધ્યાન રાખવાની જરૂર છે. લગભગ પશુઓની અને જનસમુદાય સ્વાસ્થ્યની કાળજી રાખવી એ શ્રેય છે. રાજકોટવાસીઓ સાવધાન, કેમ કે વકરી રહ્યો છે રોગચાળો. રાજકોટમાં ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ કાળો કહેર વર્તાવ્યો છે. વરસાદના વિરામ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો છે. અચાનક રોગચાળો વધતા રાજકોટ સિવિલમાં દર્દીઓની લાઈનો લાગી છે.
दर वर्षे ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે। રાજકોટ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ રોગચાળો ફેલાયો છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો દવા લેવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે। ન્યૂઝ 18 ની ટીમે કેશબારી બહાર ઉભેલા દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરતા તેમણે વ્યથા વ્યક્ત કરી। એક તરફ તેમના પરિવારજનો દર્દથી પરેશાન છે, બીજી તરફ કલાકો સુધી કેસ કઢાવવા માટે લાઇનમાં ઉભા રહેતા દર્દીઓના પરિવારજનોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે, જેને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે। હાલ અત્યારે અહીં કેસબારી બહારના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે મોટી સંખ્યામાં લોકો જે છે સવારથી જ પહોંચી ગયા છે। 2.5 કલાકથી પણ વધુ સમય સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓનો વારો આવતો હોય છે, ત્યારે હાલ અહીંયા જો વાત કરવામાં આવે તો જે છે દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। રોજના જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં 150થી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાતી હોય છે, ત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના રાજકોટ સિવિલ હોસ્પિટલ છે આ સિવિલ હોસ્પિટલ બહાર જે છે દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે, અને તેમના કારણે જે છે અનેક દર્દીઓને પણ ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે અહીંયા જે છે અનેક જગ્યાએથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો હોય છે તે પણ અહીંયા સારવાર માટે આવતા હોય છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક દર્દીઓ સંબંધી છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમે ક્યાં ગામથી આવો? હું રાજકોટથી આવું છું, આપણે રામાપીર ચોકડી માધાપર ચોકડી આગળથી, કલાક અડધી કલાકથી ઉભા છીએ, હજી લાઇનમાં વારો આવ્યો નથી। બેન કેવી ભીડ છે અત્યારે? ભીડ બહુ છે સાહેબ, કેવી હેરાનગતિ થાય? હેરાનગતિ થાય છે, અહીં કોઈ વ્યવસ્થિત નથી, કોઈ વસ્તુની આ નાના બાળકોને લઈને આવ્યા છે, બહુ વાર લાગે એમ છે, અને અમારા ડિલિવરી વાળા છે, અમારા વહુ છે, એનો હજી અહીંયા વાળામાં બેઠા છે, ને હું અહીં કેસ કઢાવવા આવીશ, કાંઈ ભીડમાં કાંઈ ઓલું નથી દેતા એમ કે આમાં ધ્યાન થોડીક દેતા હોય ને તો વાંધો નો આવે એમ। હાલ જે રીતના અહીંયા દર્દીઓ અને સંબંધીઓ પણ કહી રહ્યા છે કે તેઓ ઘણા લાંબા સમયથી આ લાઇનમાં ઉભા છે, અને એમના કારણે તેમને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે સિવિલ હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે, રાજકોટમાં જે રીતના રોગચાળો વકર્યો છે તેમની સીધી જ અસર અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અન્ય સમાચાર પર નજર કરીએ। કાલોલ એમએલએ ફતેસિંહ ચૌહાણનો વિડીયો વાયરલ થયો છે, સ્વામિનારાયણ સંપ્રદાય અંગે વિડીયોમાં। આ સંપ્રદાય કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ એક સંસ્થા છે, પૈસા ભેગા કરવાની એક સંસ્થા છે, આ સંસ્થાને કોઈ ધર્મનું જ્ઞાન નથી, સ્વામિનારાયણ સંપ્રદાય સદગુરુમાં માનતા નથી। સ્વામિનારાયણ ઉપર ફરી એક વખત વિવાદનો મુદ્દો જોવા મળી રહ્યો છે। કાલોલ એમએલએ ફતેસિંહ ચૌહાણનો આ વિડીયો વાયરલ થયો છે, પહેલી વખત કોઈ રાજકીય ટિપ્પણી રાજકીય પક્ષ અથવા તો નેતા તરફથી કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે। એના મંદિરમાં કોઈ જાણે જે નહીં બોલવાનું, હું એક વાર છોકરા કયો હતો સત્સંગમાં, મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની એક સંસ્થા છે, કોઈ ધર્મ નું જ્ઞાન નથી, એટલા બધા વ્યભિચારી કંઠ રોજ સમાચારમાં આવે, અનેક મંદિરોમાં ઝઘડા ચાલ્યા છે। સનાતન ધર્મ ની કોઈ નિંદા કરનારો હોય એને ગમમાં પહેવાને દો છો, આપણે ઘણા ગરીબ અભણ લોકોને ભરવાઈને આ લોકો સ્વામિનારાયણમાં દોરે છે। અમે આજે એક ફંક્શનમાં જાહેરાત કરી કે આપણે વાળા જે દોરાય ના પાડે, અમે હિન્દુ નથી એવું કહે છે, સ્વામિનારાયણ વાળા એવું કહે અમે અલગ ધર્મ સ્થાપતા, તો તમે હિન્દુ નથી તો અમારા દેશો નથી, તો અમારા દેવી દેવતાનું પૂજન હું કામ કરું, તો આવા જે સંપ્રદાયને સાકારવા લો અને આ ધાર્મિક લાગણી તો ભાઈ। આ તરફ સુરેન્દ્રનગરથી સમાચાર, સુરેન્દ્રનગરમાં શાકભાજીના ભાવ ન મળતા ખેડૂતો શાકભાજી પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે। માર્કેટમાં શાકભાજી વેચવા ગયેલા પરંતુ પૂરતા ભાવ ન મળતા શાકભાજીના ઢગલા કરીને પશુઓને ખવડાવવા મજબૂર બન્યા હતા।
ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરેલા શાકભાજીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે। હાલમાં વાયરલ વિડીયો આપ જોઈ રહ્યા છો જેમાં તમામ શાકભાજી પશુઓને ખવડાવવામાં આવી રહ્યું છે। માર્કેટમાં આવેલા ખેડૂતોએ પોતાના ભીંડા રીંગણ સહિતના શાકભાજી પશુઓને ખવડાવી દીધા હતા। શાકભાજીના યોગ્ય ભાવે એવી ખેડૂતોની માંગ થઈ રહી છે। જ્ઞાન સહાયકોની વ્યવસ્થા વૈકલ્પિક છે, આવતા સમયમાં રેગ્યુલર ભરતી કરાશે। સરકારમાં જે પોલિસી બનશે તે પ્રમાણે ભરતી કરાશે। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ વાત કરી છે। નર્મદા પ્રવાસે આવેલા શિક્ષણ મંત્રીએ વાયરલ થયેલા વિડીયો અંગે પણ સ્પષ્ટતા કરી કે આખો વિડીયો કોઈએ મીડિયામાં આપ્યો નથી। નદિયા મારા જે પ્રશ્નો જે રૂટીનમાં જશે એની પણ અમે ચર્ચા કરી છે। મારા શિક્ષક સંઘ, શૈક્ષિક સંઘ, આચાર્ય સંઘ, સંચાલક મંડળ, ઉત્તર માધ્યમિક, તમામ અમારા પ્રાથમિક, માધ્યમિક અને ઉત્તર માધ્યમિક ના તમામ મિત્રો અને સંચાલક મંડળના પણ મિત્રો મળ્યા હતા। શિક્ષણ મંત્રીએ નર્મદા જિલ્લા શિક્ષક સંઘના વિવિધ પ્રશ્નો અંગે પણ બેઠક કરી, સાથે શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માંગ અંગે પણ ચર્ચા કરી અને શિક્ષક સંઘને હૈયાધારણા આપી હતી। એ બે જ વિદ્યાર્થી માત્ર હતા, એમને જે પ્રશ્નો જે કર્યા એનો અમે જવાબ આપ્યો, એમના એ વ્યક્તિગત એમનો અમારો બે વિદ્યાર્થી અમારો વ્યક્તિગત છે, એ વ્યક્તિગત એ વિદ્યાર્થી બંને ના પાડી હતી, એટલે એમના માટેનો જે અમે ચર્ચા કરી એ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈને ફોર્મ ભરવું ના ભરવું એ વ્યક્તિગત એમની પોતાની હક ને અધિકાર છે, એની અમારે બંને વ્યક્તિ બંનેની વાત છે। આખો વિડીયો અમને મૂક્યો નથી એટલે એને પેસ્ટ કરીને મૂકવામાં આવ્યો છે, એટલે મને એમને જેને જે એનું અર્થઘટન કરવું એ કરી શકે છે, પણ એ જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે, આવનારા સમયમાં ભરતીઓ રેગ્યુલર પણ થશે। અત્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા છે, જે પ્રવાસી શિક્ષક તરીકે એની પોલિસી રદ કરીને આપણે જ્ઞાન સહાયક લાયા, આમાં 10,500 બજેટ હતું, જગ્યાએ 21,000 આપણે એની વ્યવસ્થા કરી છે। 21,000 પગાર આપણે પગાર ધોરણ આપણે ગોઠવ્યું છે, પ્રાઇમરી માટે, માધ્યમિક માટે 24,000 છે, 26,000 આપણા ઉત્તર માધ્યમિક માટે છે, એનો વધારો કર્યો છે, અને આવનારા સમયમાં તબક્કાવાર આ પોલિસીઓ જે બનતી હોય એ પ્રમાણે આપણે આગળ વધતા હોઈએ છીએ, રેગ્યુલર ભરતીઓ પણ આવનારા સમય થશે, ભરતી જલ્દી થાય એના માટેના પ્રયત્નો અમારા તરફથી છે। વિદ્યાસહાયકમાં 126 જેટલા વિદ્યાસહાયકોની જિલ્લામાં અમે એની નિમણૂક આપી છે, એ પણ ટૂંક સમયમાં થશે, એની પ્લેસ મળશે। અમારી જે મુખ્ય માંગણીઓ છે એની ચર્ચા કરવામાં આવી, શિક્ષણ સિવાયની જે કામગીરી છે, બીઓ લેવો હોય કે અન્ય જે બધી જ કામગીરીઓ છે એમાંથી મુક્તિ આપવી પડે, શિક્ષણ માટે પૂરેપૂરો સમય આપવો પડે, બીજી વસ્તુ કે જૂની પેન્શન યોજના છે એની પણ ચર્ચા કરી, સાહેબે અમને હૈયાધારણા આપી છે। ગ્રાન્ટેડ શાળાઓના વિવિધ પડતર પ્રશ્નોને લઈને શિક્ષકોએ સરકાર સામે વાયો ચડાવી છે। પડતર પ્રશ્નોને લઈને શૈક્ષણિક સંઘ સમિતિએ થાળી વગાડી આંદોલન કર્યું। ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિધ પડતર પ્રશ્નોની માંગણીને લઈને 8મા તબક્કામાં શિક્ષકો થાળી વગાડી તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। વિવિધ પડતર પ્રશ્નોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની બઢતી, ભરતી, આચાર્યને પગારમાં ઇજાફો, ગ્રાન્ટેડ શાળાના આચાર્યને ક્લાસ બેનો દરજ્જો આપવો, જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કરાયું છે, જેમાં શાળા સંચાલક સંઘ, આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ અને વહીવટી સંઘના હોદ્દેદારો પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા। છેલ્લા કેટલાક દિવસથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા શિક્ષકો હવે સરકાર સામે મેદાને પડ્યા છે। રાજ્યના શૈક્ષણિક સમિતિ દ્વારા આજે થાળી વગાડી અને સરકારનો જે છે જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ, સંચાલક, શિક્ષકો તથા કર્મચારીગણ, આજે શાળા છૂટ્યા બાદ સમગ્ર ગુજરાતની જે શાળાઓ છે એ લોકોને આ 8મા તબક્કાના આંદોલન રૂપે સરકારશ્રીના શિક્ષણ વિભાગને કાને અવાજ પહોંચે તે માટે અને પડતર પ્રશ્નો તથા સમાધાન થયેલા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે, એના યોગ્ય ઉકેલ આવે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। દરેક શાળામાં ક્લાર્ક અને પટાવાળાની કાયમી ભરતી કરો, છૂટતા શૈક્ષણિક સ્ટાફ છે એની ભરતી કરો, ગ્રંથપાલની ભરતી કરો અને બીજું શિક્ષકો જે છે એમને જે વધારાની કામગીરી સોંપવામાં આવે છે શિક્ષણ કાર્ય સિવાયની, પીએલઓની કામગીરી છે તો એવી બધી જે વિશેષ કામગીરી છે, પ્લસ વધારાનો કે પ્રિન્સિપાલોને જે 1,665 જે પગાર સ્કેલ છે એની પણ માંગણી છે, ગ્રાન્ટ જે છે એ ટકાવારી જે છે એ રિઝલ્ટના ધોરણે નહીં પણ મોંઘવારીના ધોરણે મળે, આ બધી પડતર માંગણીઓ છે અને ધીરે ધીરે આંદોલન ઉગ્ર થવા તરફ જઈ રહ્યું છે। સરકાર સુધી
વિદ્યાર્થી અને વાલીઓ સુધી અમારો અવાજ પહોંચે આ રીતનું અમે થાળી વગાડીએ અને આ પ્લે કાર્ડ સાથે અમે પ્રદર્શન કરીએ છીએ. આગામી કાર્યક્રમો 9મો થી 12મા તબક્કા સુધીના થોડા તબક્કાઓ જલદ બનવાની અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને અમારી જે એમણે સ્વીકારેલી માગણીઓ છે એના ઠરાવો કરી અને આપે એ માટેના અમે આ કાર્યક્રમો આપીએ છીએ. બિલકુલ, તો આગામી સમયમાં જો આ પડકાર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જે પ્રકારે અત્યારે થાળી વગાડી અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં આ જ આંદોલન જે છે તે શિક્ષક ઝલક બનાવે તેવી ચિંતા ઉચ્ચારવામાં આવી છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય કાંત, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોમન યુનિવર્સિટી એક્ટ સામે રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોના દેખાવો કાળી પટ્ટી ધારણ કરીને જોવા મળ્યા. શિક્ષણ કાર્ય કરી વિરોધ, અલગ અલગ મુદ્દાઓ સાથે અધ્યાપકોનો જ વિરોધ છે. ગ્રાન્ટેડ કોલેજ યુનિવર્સિટીઓની સ્વાયત્તતા છીનવાશે. ગ્રાન્ટેડ કોલેજ એક કોલેજ સત્તા મંડળમાંથી બીજી કોલેજમાં ટ્રાન્સફર થશે તો મુશ્કેલી, આવા અનેક મહત્વના મુદ્દાઓ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. કાળી પટ્ટી પહેરી શિક્ષકોએ ભણાવવાનું પણ ચાલુ રાખ્યું અને પોતાનો વિરોધ પણ દર્શાવ્યો. એ કોમન એક્ટ ગુજરાત રાજ્યની 8 જેટલી જે ગ્રાન્ટીન એડ યુનિવર્સિટીઓ જે છે એ ગ્રાન્ટીન એડ યુનિવર્સિટીઓને જ કેમ એની અંદર સમાવવામાં આવી છે? એના સિવાયને પણ ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી યુનિવર્સિટીઓ છે, એ તમામ યુનિવર્સિટીઓની અંદર આ કોમન એક્ટનો કાયદો લાગુ પાડવો જોઈએ. આ એક છે. બીજું કે આજે કોમન એક્ટ લાગુ કરવામાં આવે છે તો સમાંતર ધોરણે બધાનો અભ્યાસક્રમ એક સરખો હોય. આપણે એમ જોઈએ છીએ કે વારંવાર પેપરોનું લીક થવું અને એ પેપરોના લીક થવું એ એક જગ્યાએથી કમાન્ડ થઈને એની અંદર કરવામાં આવશે તો એમાં ચોક્કસ સમાજના હિતમાં કામ થવાનું નથી. એ સંદર્ભમાં અમારો સખત વિરોધ છે. બીજું કે આના કારણે સરકારીકરણ થાય છે. સમાચારોમાં રોકાઈ શકું વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જો કાર્યક્રમ ન થઈ શકતા હોય તો સ્વૈચ્છિક તેમના હોદ્દાઓ પરથી રાજીનામા આપી દેવા પણ સ્પષ્ટ સંકેત પ્રભારીએ આપ્યા છે. બીજી તરફ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કોંગ્રેસ અનેક પડકાર સાથે મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે આગામી સમયમાં પ્રજાનો મત લેવા રસ્તાઓ પર ઉતરશે. આ રીતે કોંગ્રેસ આગામી સમયમાં 3 મુદ્દાઓ સાથે આગળ ચાલશે. પહેલા સંગઠન સક્રિય કરવું, વિવિધ કાર્યક્રમ અને પ્રજાના પ્રશ્ને આંદોલન કરવા. એએમસીના પદાધિકારીઓની 2.5 વર્ષની ટર્મ આજે પૂર્ણ થઈ ગઈ છે. હવે રાજકીય વર્તુળમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે અમદાવાદના મેયર તરીકેનો ચાર્જ કોણ આશીરે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર મોહર ન લાગતા હાલ અટકળોની આંધી જામી છે. એએમસીમાં નવા હોદ્દેદારોની વરણીમાં કોને સ્થાન મળશે તે મામલે ભારે ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિ વચ્ચે સોમવારે જનરલ બોર્ડ મળશે જેમાં મેયરની વરણી કરવામાં આવશે, જેમાં અટકળો અને ચર્ચા પર પૂર્ણ વિરામ લાગી શકે છે. રાજકીય આલમમાં ચર્ચાથી વિગત અનુસાર મેયર માટે પ્રતિભા જૈન અને અનુ પટેલ પ્રબળ દાવેદાર છે. મેયર તરીકેની રેસમાં સૌથી આગળ પ્રતિભાનું નામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ચર્ચા મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના સૌથી મહત્વના ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જતીન પટેલ મુખ્ય દાવેદાર હોવાનું મનાઈ રહ્યું છે. આ બાજુ ડેપ્યુટી મેયર તરીકે અરવિંદ પરમાર પર પસંદગીનો કળશ ઢોળાય તેવી જોરોશોરોથી ચર્ચા ચાલી રહી છે. જોકે આ તમામ બાબતે સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે. કાઉન્સિલર, ધારાસભ્યો અને સંગઠનના સંકલન બાદ યાદી બની છે. 2-3 ઉમેદવારોની ભાજપે બનાવી છે પેનલ. લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોળી સમાજે લલકાર કર્યો છે. ફરી એકવાર કોળી સમાજ મેદાને આવી ગયો છે. આ વખતે કોળી સમાજે ખુલ્લા મંચ પરથી સરકારી ક્ષેત્રમાં ભાગીદારી મળે તેવી માંગણી સાથે પડકાર ફેંક્યો. કોડીનારમાં સોડવધામમાં યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં આ લલકાર કરવામાં આવ્યો. કાર્યક્રમમાં કોળી સમાજના પ્રતિનિધિત્વ અંગે ઋષિ ભારતી બાપુએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ગુજરાતના રાજકારણમાં 43 ધારાસભ્યો કોળી સમાજના છે. ધર્મના નામે બ્રેન વોશ કરવાના ધંધાઓ જે રીતે થઈ રહ્યા છે તેને બંધ કરવા જોઈએ. તેમણે ઉમેર્યું કે સૌથી મોટો ટેક્સ ભરનારો સમાજ કોળી સમાજ છે, તો સરકારની પણ જવાબદારી છે કે તેમને તમામ ક્ષેત્રમાં ભાગીદારી મળે. તેમણે કહ્યું, કોળી સમાજ સનાતન ધર્મ છોડી અન્ય ધર્મમાં જાય તો શું થાય એ તમામ સનાતનીઓને ખબર છે. આ રીતે આડકતરી રીતે કોળી સમાજના યુવાનોને ધર્મના નામે શિકાર ક્યારે ન બનવાનું કહી સરકારને પણ ખુલ્લી ચેતવણી આપી દીધી. રાજ્યમાં કોળી સમાજની વસ્તી પર નજર કરીએ તો ગુજરાતમાં કોળી સમાજ 23% છે. સૌથી વધુ ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને નવસારીમાં છે.